હાટકેશ્વર બ્રિજ તોડવામાં આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું તો બ્રિજ તોડવાના આદેશ છતાં ન તોડવામાં આવ્યું એટલે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હોય રોડ રોકી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદની વાત કરવામાં આવે કે અમદાવાદનો આ બ્રિજ કે જે તોડવા માટેનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, હાટકેશ્વરનું આ બ્રિજ કે જે તોડવા માટે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બ્રિજ તોડવાના આદેશ છતાં પણ તે બ્રિજ તોડાયો ન હોય ત્યારે હવે કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા બ્રિજ તોડવાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું, રોડ રોકી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. જે પ્રકારની હાલ માહિતી જેમાં સામે આવી રહી હોય કે હાટકેશ્વર બ્રિજ તોડવા માટે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હોય, બ્રિજ તોડવાના આદેશ છતાં પણ ન તોડાયો હોય એટલે આ વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું, રોડ રોકી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે આ બ્રિજને લઈ. અને જે સમાચાર સામે આવી રહ્યા હતા જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હોય કે જેમાં રાજમુદ્દે વધુ માહિતી જણાવવા માટે અમારા સંવાદદાતા જયેશ જોડાઈ ચૂક્યા છે. તો જી જયેશ, જે પ્રકારની હાલ માહિતી સામે આવી કે જે અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હોય તે તોડવાના આદેશ તેમ છતાં પણ નથી તોડાયા, કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન, શું છે વધુ માહિતી? આપણે જણાવી દઉં કે જે રીતે હાટકેશ્વર બ્રિજ નો જે વચ્ચેનો ભાગ હતો નમી જવા પામ્યો હતો, જેને લઈને જે ભારે વાહનો ચલાવવા માટે પેલા પ્રતિબંધ કરવાયો હતો, પછી જે પ્રમાણે નમૂના લેવાયા બ્રિજમાં તે પ્રમાણે જોવાયું કે બ્રિજમાં કામમાં ભ્રષ્ટાચાર થતા બ્રિજ ક્યારે પણ પડી શકે એવું હોવાથી બ્રિજ બંધ કરી દેવામાં આવ્યું અને અનેક નમૂના લેવાયા. અને પછી છેલ્લે જયારે ટેસ્ટિંગ કરતા ખબર પડી કે બ્રિજમાં મસમોટું ભ્રષ્ટાચાર થયું છે, તેના જે કોન્ટ્રાક્ટર હતા તેની ધરપકડ કરી છે, અમુક જે અધિકારીઓ છે તેની પણ ધરપકડ કરી છે. અને ખાસ કરીને જયારે વાત કરવામાં આવે બ્રિજ તોડવાનું છે તેવું કમિશનર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું, પણ ઘણા સમયથી બ્રિજ છે એક શોભાના ગાંઠિયા સમાન વચ્ચે રહેવાથી હાટકેશ્વર ખોખરા અમરેવાડી વિસ્તારના લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડતો, સાંજ પડતા કે ટ્રાફિક જામની સમસ્યા સહિત અનેક સમસ્યાઓ ત્યાં સર્જાય છે. અને જે બ્રિજના બ્રિજ બનતા સાઈડમાં જે રસ્તો હતો તે નાનો થઈ જતા આવવા જવા માટે અને મોટા વાહનો અવર જવર કરતા હોવાથી ભારે તકલીફનો સામનો ત્યાંના લોકલ લોકો કરી રહ્યા છે અને અનેક વખત અકસ્માત પણ થઈ રહ્યા છે. તેને લઈને ત્યાંના આજુબાજુના જે વેપારીઓ છે તેઓએ પણ વિરોધ કર્યો છે, કોંગ્રેસ દ્વારા પણ અવારનવાર વિરોધ કરાયો છે અને આજે પણ જે વિરોધ પ્રદર્શન અમરેવાડી વિધાનસભા દ્વારા કરવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે એમ્સ દ્વારા જે પોતે જે પક્ષના નેતા છે, સત્તાધીશ નેતાઓ છે, તેઓ 2.5 વર્ષ કાઢી નાખવા માંગે છે. 2.5 વર્ષ પછી જે બીજા નેતાઓ હોય છે ત્યારે તોડવા માટેની વાત થઈ રહી છે. ક્યાંક ને ક્યાંક જે આક્ષેપો થઈ રહ્યા છે કે આમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જે સત્તાધીશો અધિકારીઓ ઉપર, અને જે આ ભેદ તોડવાનું કામ છે તે હાથી કરીને લંબાવતા હોવાથી લોકોને તકલીફ પડતી હોવાથી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું. જયેશ, જે પ્રકારે માહિતી સામે આવી કે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે ત્યારે તેમની અટકાયત કરવામાં આવી રહી છે. વાત કરવા દીધી કે સવારની વાત કરવા આવે, સવારે જે કોંગ્રેસ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, વિરોધ પ્રદર્શનને લઈને કોંગ્રેસે જે રોડ વચ્ચે ચક્કા જામ કર્યો હતો, રોડ વચ્ચે બેસી જતા ટ્રાફિક જામની સમસ્યા થઈ હતી, તેના લીધે પોલીસ એક્શન મોડમાં આવીને જે કાર્યકર્તાઓ હતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. અને તેઓની કોંગ્રેસ દ્વારા એક જ માંગ હતી જે બ્રિજ છે તે ભ્રષ્ટાચારનો નમૂના તરીકે જે તંત્ર છે તે નાખી રાખે અને બ્રિજ છે તે તોડી પાડી નવા બ્રિજનું કાર્ય છે તે ચાલુ કરે તેની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. જી જયેશ, આપનો ખૂબ જ આભાર સમગ્ર માહિતી જણાવવા બદલ. જે પ્રકારે હાલ આ વિગતો સામે આવી રહી છે કે અહીં કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા હાટકેશ્વર જે બ્રિજ હોય તેને તોડી પાડવાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું હોય, કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. કહેવાય રહ્યું છે કે એએમસી દ્વારા તેને 2.5 વર્ષ જેટલો સમયગાળો લંબાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય ત્યારે હવે કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હોય, કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. હાટકેશ્વર બ્રિજ ભાજપનું કૌભાંડ બહાર આવ્યું છે. ભાજપ દ્વારા જ 4 વર્ષ પહેલાં બનાવાયેલો બ્રિજ અત્યારે બંધ કર્યો છે અને તપાસમાં ભ્રષ્ટાચારનો ખૂબ જ સાબિત થયું છે. અહીં સ્થાનિકો અને ખૂબ જ અવગણો પડે છે. ભાજપ દ્વારા જે ભ્રષ્ટાચારને ઉજાગર કરવા કોંગ્રેસ પાર્ટી તરફથી આજે આંદોલન કરવામાં આવ્યું હતું, પરમિશનો માગવામાં આવી હતી, પરમિશનો આપતા નથી અને પોલીસ આગળ કરી અહીં જનતાનો અવાજ દબાવવાની કોશિશ
ભાજપ સરકાર દ્વારા કરવામાં આવે છે. આજના વિરોધમાં લઈને આખા અમદાવાદની જનતા જાણે છે કે 40 કરોડનો ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બ્રિજ બનાવવા માટે એમના મોટામાં મોટો એક નમૂનો બનાવ્યો છે કે ભ્રષ્ટાચારનો શ્રેષ્ઠ નમૂનો છે. આજે જ્યારે તોડી પાડીને અમારી અમદાવાદની જનતાને નિર્દોષ નાગરિકોને હેરાન થતા રોકવા માટે અમે જ્યારે કહીએ છીએ ત્યારે ભ્રષ્ટાચારી અધિકારી ધરપકડ કરવાને બદલે આ નિર્દોષ નાગરિકો અને નિર્દોષ કાર્યકરો